નમસ્તે મિત્રો, આજે હું જયંતી શાહ કહાનિયા ચેનલના માધ્યમ દ્વારા તમારી સૌની સમક્ષ ઉપસ્થિત થઈ છું. તો આજે આપણે ગુજરાતી સાહિત્યના મહાન લેખક ચંદ્રકાંત બક્ષી દ્વારા લખાયેલા એક ખૂબ સરસ લેખને માણવા જઈ રહ્યા છે, જેનું શીર્ષક છે જિંદગી. જિંદગી, શોખથી જીવવું, શાનથી મરવું. લંડનના ટાઈમ્સમાં જૂન 2, 2003ના અંકમાં એક વિજ્ઞાપન હતું, એ લોકો માટે જે આંખોની રોશની ખોવાના હતા, જેમની આવતીકાલ અંધારામાં ડૂબી જવાની હતી. પણ આજ તો તમારા અંકુશમાં છે ને, આજે જીવી શકાય છે, શું શું કરી શકાય છે. આજે લોંગ ડ્રાઈવ પર જાઓ, બાળકોને સરસ વાર્તા વાંચી સંભળાવો, ઇન્ટરનેટને સર્ફ કરો, બારમાં જઈને બારમેડને જોયા કરો, પતંગ ઉડાવો, સ્ટોરમાં જઈને ભાવતાલ કરો, રૂમ સજાવો, ટોળામાં ખોવાઈ જાઓ, સુપર માર્કેટમાં ફરો, ઇલેક્ટ્રિકનો બલ્બ બદલો, પ્રદર્શનમાં જાઓ, રસ્તો ક્રોસ કરીને પાછા આવો, સાયકલ ચલાવો, લોટરીની ટિકિટ ખરીદો, ટીવી જુઓ, ચા બનાવો, બગીચામાં ફરી આવો, તાશ રમો, વાળને જુદી જુદી રીતે ઓળો, ચેક લખો ને ફાડી નાખો, લોકલ ટ્રેનમાં આંટો મારી આવો, સીધા સૂઈને એક પુસ્તક વાંચી નાખો, રૂમમાં વસ્તુઓ સાફ કરો, એની જગ્યાઓ અદલબદલ કરો, કોઈ પણ અંજાન સ્ત્રીને ફોન કરો, ચહેરા પર હલકો એવો મેકઅપ લગાડો, કોઈને કહો કે એ સરસ લાગે છે, હસો, કેમ કે આવતીકાલે કદાચ આંખોની રોશની જતી રહેશે. આ પૂરી સૂચિ અંગ્રેજ જીવનની છે, પણ હા, આમાં ભારતીય પરંપરા પ્રમાણે ફેરફાર ચોક્કસ કરી શકાય. પાન ખાઓ, છાશ પીઓ, ખરખરે જઈ આવો, સવારે મંદિરમાં જઈને આરસની ફર્શ પર ખૂણામાં બેસીને જે વિધિઓ થાય છે ને, એને જુઓ, સાંભળો, પત્નીએ બનાવેલા બટાટાના શાકની તારીફ કરો, અને આ બધું પત્યા પછી ઊંઘી જાઓ, ડાબી તરફ પડખું ફરીને ઘસઘસાટ. ઘણા માણસો 85મે વર્ષે આવનારા મૃત્યુ સુધીનું પ્લાનિંગ કરી લેતા હોય છે, અને ઘણાને તો 58મે વર્ષે નિવૃત્ત થયા પછી શું કરીશું એની એ ખબર નથી હોતી. રૂપિયા તો કમાઈ લીધા, હવે એમાંથી બહાદુરી અને કુનેહ અને હિંમતના તત્વો પસાર થઈ ચૂક્યા છે. હવે જે છોકરાને તમે 6ઠ્ઠે મહિને તકિયાઓ ગોઠવીને બેસતા શીખ્યું હતું ને, એ હવામાં ઉડી રહ્યો છે. હવે લોકોના સ્મિતમાંથી તમને ઉપહાસ દેખાયા કરે છે. હવે ટેલિફોન અને ડોરબેલ ઓછા વાગે છે. ગઈકાલનો પશ્ચાતાપ અર્થહીન અને આવતીકાલની ચિંતા અપ્રસ્તુત લાગે છે. હવે આજને પણ શોધતા રહેવું પડે છે. 1 વર્ષના 365 દિવસો અને 1 દિવસના 24 કલાક, એમ 1 વર્ષના 8760 કલાક થાય. જર્મનીમાં વૈજ્ઞાનિક સંશોધન કરીને નિષ્કર્ષ કાઢવામાં આવ્યો કે એક જર્મન માણસ વર્ષના 8760 કલાકોમાંથી 2900 કલાક તો સુવામાં કાઢી નાખે છે. એટલે જાગૃત અવસ્થાના એની પાસે માત્ર 5860 કલાકો બાકી રહે. વૃદ્ધાવસ્થાની કરુણતા એ છે કે આ 1 કલાક પણ 120 મિનિટ જેટલો લાંબો લાગે છે. 20મી સદીના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક ડૉક્ટર આલ્બર્ટ આઇન્સ્ટાઈનને અંતિમ ઓપરેશન કરાવવાનું હતું, ત્યારે તેમણે કહ્યું કે બનાવટી રીતે જિંદગીને લંબાવીએ રાખવીને એ અર્થહીન છે. મેં મારું કર્મ કરી લીધું છે અને હવે વિદાયનો વારો છે. મૃત્યુ સામાન્ય માણસને હલાવી નાખે છે. જીવતા આવડવું ને એ એક વાત છે, પણ મરતા આવડવું એ બીજી વાત છે. ઘણા એવા પણ હોય છે કે જેમને શોખથી જીવતા આવડે અને શાનથી મરતા આવડે છે, અને ઘણા એવાય હોય છે કે જે જિંદગીના છેલ્લા કલાકો સુધી ઈશ્વરે આપેલી બધી જ ઇન્દ્રિયોની ભરપૂર મજા માણે છે. ગર્દીશે આસમાની ત્રાટકે ને, ત્યારે બડી મહેરબાની બડી મહેરબાની ના ગીતો ગાઈ શકનારા ખુશદિલ લોકો પણ હોય છે. શરીરના સેંકડો અંગો અને ઉપાંગો આપણી ઈચ્છા પ્રમાણે સક્રિય થવાના નથી કે મરવાના નથી. જમણી આંખની ઉંમર 40 વર્ષની હશે તો ડાબી આંખ 60ની થઈ હશે. જમણો કાન 30% સાંભળતો હશે અને ડાબા કાનની શ્રવણ શક્તિ હજીએ 80% બાકી રહી હશે. હિન્દુ માણસે શુભ અને અશુભની જુદી જુદી જવાબદારીઓ જમણા અને ડાબા હાથને સોંપી દીધી છે.
મૃત્યુની મજા એ છે કે ચિતા ઉપર નિશ્ચેતન દેહની સાથે સાથે બધા જ વિશેષણો સળગી જાય છે, અને વિશેષણોની રાખે પડતી નથી કે નથી એમાંથી ધુમાડો ઉઠતો. પ્રશ્ન માત્ર એક જ છે કે જિંદગી, તારી નર્મ બાહોમાં હું કેટલો બુજાઈ શકું છું. જન્મની ક્ષણથી જ મૃત્યુનું કાઉન્ટડાઉન શરૂ થઈ જાય છે. દરેક જીવાતી ક્ષણ તમને મૃત્યુ તરફ ધકેલતી હોય છે. કાળધર્મ પામ્યા અને દેહલીલા સમાપ્ત કરી અવસાન પામ્યા કે નિર્વાણ થયું જેવા શબ્દ પ્રયોગો વાંચું કે સાંભળું છું ને, ત્યારે કોઈ અરુચિકર વ્યંજન ઉપર આકર્ષિત કરવા માટે ગાર્નિશ કર્યું હોય ને, એવી ફિલિંગ થયા કરે છે. મૃત્યુ વિશેની મારી માન્યતા થોડી જુદી છે. જિંદગી ફાની છે, લાફાની નહીં. બેક્ટેરિયા અને વાયરસ જીવનશાસ્ત્રના શબ્દો નથી, જીવશાસ્ત્રના શબ્દો છે. અને મારો એવા શબ્દો સાથેનો સંબંધ અત્યંત સીમિત છે. જીવનને મૃત્યુના સંદર્ભમાં જોવું એ દર્શન છે. મારી સમકાલ નામની નવલકથાના અંત તરફ નાયક રનિલ, એ કથાની નાયિકા આશનાને કહે છે ને, એ વાક્યો મને જીવન અને મૃત્યુ વિશેના સૌથી પ્રામાણિક વિચારો લાગ્યા છે. આશના, સાથે સુખી થવા કરતાં સાથે દુઃખી થવામાં વધારે આત્મીયતા છે. બે દુઃખોનો સરવાળો સુખ બની જાય છે. કેટલાના તકદીરમાં સાથે દુઃખી થનાર લોકો મળે છે? સાથે સાથે દુઃખો જીવવાની ઉષ્મા કેટલાના ભાગ્યમાં હોય છે? આશના ખુશીથી રડી લે, ખૂબ ખુશીથી રડી લે. આંસુઓ ભીંજવી શકે ને એવી છાતી મળતી નથી. અને એક દિવસ એકલા રડવું પડે છે, રડી લેવું પડે છે. જીવન અને મૃત્યુ વિશેની મારી સમજ બહુ સરળ છે. વહેતું પાણી છે, પાણીમાં બરફનો ટુકડો તરી રહ્યો છે, બરફની અંદર બંધ પાણી છે. એક દિવસ બરફનું બંધન ઓગળશે કે તૂટશે, એક દિવસ બરફની કેદમાંથી પાણી મુક્ત થશે, એક દિવસ અંદરનું બંધ પાણી બહારના વહેતા પાણીમાં ડૂબી જશે. કદાચ એને જ મૃત્યુ કહેતા હશે, મુક્તિનું બીજું નામ. મૃત્યુ આવે ત્યાં સુધી જીવતા રહ્યા કરવું ને, એ ઘણાને માટે નિવૃત્તિની વ્યાખ્યા છે. નિવૃત્તિ એટલે મારી દ્રષ્ટિએ કોઈના આદેશ કે હુકમથી હું કામ કરું છું એ અંતિમ ક્ષણ પસાર થઈ ગયા પછી હું જેમાં હું જ માલિક છું અને હું જ નોકર છું તેવી દરેક પ્રવૃત્તિ. હું મનસ્વી રીતે સ્વેચ્છાથી મને ગમે તે કામ કરતો રહું. પહેલાં તો 5 કલાક કામ કરીને થાક લાગતો હતો, અને હવે તો 10 કલાક કામ કર્યા પછી એ સંતૃપ્તિ મળે છે. નિવૃત્તિ અને પ્રવૃત્તિની વ્યાખ્યાઓ દરેક વ્યક્તિએ પોતે નક્કી કરી લેવાની હોય છે. અને આંકડાઓનું યથાર્થ તો ધ્રુજાવે એવું છે. સન 2016 સુધીમાં દર 1000 ભારતીયોમાંથી 86ની ઉંમર 60 વર્ષની થઈ હશે, અને આજે ભારતની વયસ્ક વસ્તીમાંથી માત્ર 11% લોકોને જ વૃદ્ધાવસ્થા માટે સોશિયલ સિક્યોરિટી કે સામાજિક સલામતીનું કવર છે. નિવૃત્તિનું આયોજન એક એવો વિષય છે જે હજી સુધી આપણને સ્પર્શ્યો નથી, અને જીવતા માણસને મૃત્યુનો અનુભવ હોતો નથી. પણ ઊંઘ એ મૃત્યુનો ડ્રાય રન છે, રિહર્સલ છે. કદાચ માટે જ સંસ્કૃતમાં મૃત્યુ માટે ચીર નિંદ્રા જેવો શબ્દ અપાયો છે. હવે આપણે ક્લોઝઅપ દ્વારા અંત તરફ જઈએ. ઉત્તર ભારતની લોકોક્તિમાંથી એક સરસ શ્લોક લેવામાં આવ્યો છે. ભગત જગત કો ઠગત હૈ, ભગત હી ઠગે સો સંત, જો સંતન કો ઠગત હૈ, તિનકો નામ મહંત. અર્થાત, ભક્તો જગતને ઠગે છે, ભક્તોને ઠગે છે એ સંત છે, જે સંતોને ઠગે છે એને મહંત કહેવાય છે. એનો અર્થ આપણે એવો કંઈક કરી શકીએ કે આ આખી દુનિયા સ્વાર્થી છે, મતલબી છે. જેને આપણે શ્રદ્ધા માની રહ્યા છે ને, એ કદાચ અંધશ્રદ્ધા છે. એટલે લોકો શું કહેશે કે લોકો શું વિચારશે એ વિચાર્યા વગર માત્ર પોતાના કામ પર ધ્યાન આપો અને આત્મવિશ્વાસ સાથે જિંદગીને ભરપૂર રીતે માણો. કહાનિયા ચેનલના માધ્યમ દ્વારા તમને હજી પણ આવા ઘણા બધા લેખો સાંભળવા મળશે, તો આવી જ પ્રસ્તુતિઓ માણવા માટે જોડાયેલા રહો. ધન્યવાદ.